વર્લ્ડ હિયરિંગ ડેના દિવસે હિયરિંગ ટેલ્સ પુસ્તકનું વિમોચન ગાંધીનગર સિવિલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના ડૉક્ટર નીરજ સૂરીએ વર્લ્ડ હિયરિંગ ડેના દિવસે હિયરિંગ ટેલ્સ પુસ્તકનું વિમોચન કર્યું. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિયરિંગ ડે નિમિત્તે ગાંધીનગર સિવિલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર ખાતે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે સ્વામિનારાયણ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હિયરિંગ ટેલ્સ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે તેઓ બાળકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ડૉક્ટર નીરજ સૂરી, ENT નિષ્ણાત, ડૉક્ટર ચિલ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જન સિવિલ હોસ્પિટલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હિયરિંગ ડિસેબિલિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા નિઃશુલ્ક 1600 સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને મૂકબધિર બાળકોને સાંભળતા કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા કાર્યક્રમમાં નાના નાના હિયરિંગ ઇમ્પેડ ભૂલકાઓની સૂરોની સરગમ આપણા હૃદયને સ્પર્શી જાય તેવી હતી. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા ડૉક્ટર નીરજ સૂરી ઉપસ્થિત રહ્યા હતા. પોતાનું ટેલેન્ટ દુનિયા સમક્ષ દર્શાવવા માટે આ કાર્યક્રમમાં 50થી વધુ બાળકો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું, જેના દ્વારા દરેક બાળકોએ પોતાની શ્રવણ શક્તિનો સંપૂર્ણ પરિચય આપ્યો હતો. આ ઉપરાંત બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન, આર્ટ એક્ઝિબિશન, મ્યુઝિકલ પરફોર્મન્સ, સ્ટીક પરફોર્મન્સ, સિંગિંગ પરફોર્મન્સ વગેરેનું પણ આયોજન કરાયું હતું, જેમાં બેસ્ટ ડ્રાઇવિંગ ઇન એક્ઝિબિશન એવોર્ડ તથા ડ્રોઈંગ કોમ્પિટિશન એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. જે બાળકો પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા અને તે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સર્ટિફિકેટ તથા ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આજે જે કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે શું છે તેની વિગત? આજે March 3 છે એન્ડ આજે વર્લ્ડ હિયરિંગ દિવસના રૂપમાં સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. પૂરે ગુજરાતથી બચ્ચે આએ હૈ, 700 ફેમિલીઝ જૈસી યહાં પે ઇકઠ્ઠી હોઈ હૈ. છોટે છોટે બચ્ચે હૈ જિનકી ઓપરેશન હુએ હૈ, વો આકે સ્ટેજ પે પરફોર્મ કર રહે હૈ, ઉનકો પ્રોત્સાહન મિલ રહા હૈ. और ये जब एक साथ सब लोग आके मिलते हैं तो एक अलग ही माहौल खड़ा होता है, क्योंकि एक अलग बच्चे सब नॉर्मल हो गए, नॉर्मल स्कूल में गए हैं और काफ़ी बड़े रूप में ये दिन मनाया जाता है. कितने बच्चों का ऑपरेशन आपके द्वारा किया गया है? मैंने अभी तक 1600 ऑपरेशंस कर दिए हैं, जो आप यहाँ आज देख रहे हैं कि उसमें से ऑलमोस्ट 700 जितने बच्चे, 700 फैमिलीज आज यहाँ पे आई हुई है. अच्छा, तो किसी बच्चे को अगर कोई प्रॉब्लम होता है तो वो कॉन्टैक्ट आपका किस तरह से करता है? देखिए, ये गुजरात सरकार का प्रोग्राम है, RVST के द्वारा होता है. और जब भी गाँव में भी, अभी गुजरात में इतनी अवेयरनेस आ गई है कि पता चलता है इतने बच्चों का ऑपरेशन हो गया है, तो वर्ड ऑफ माउथ से एक दूसरे के द्वारा उनको पता चलता है कि ऐसा ऑपरेशन होता है और उनके बच्चा नॉर्मल हो सकता है. ओके. ગાંધીનગર GMRS ઓડિટોરિયમની અંદર ENT ડિપાર્ટમેન્ટ જીવર્સ કોલેજ તરફથી ડૉક્ટર નીરી મેડમે દ્વારા રાખવામાં આવેલો કાર્યક્રમ છે. આની અંદર તમામ ભૂલકાઓ કે જેમના ભૂતકાળની અંદર ઓપરેશન થયા છે, હિયરિંગ માટેના ઓપરેશન થયા છે, અને જે જન્મથી બોલી શકતા નહોતા, સાંભળી શકતા નહોતા, પરિણામે બોલી શકતા નહોતા, એવા બાળકોના ઓપરેશન બાદ તેઓ બોલતા થઈ ગયા છે. અને એક આ મેસેજ સમાજમાં લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે એ ભૂલકાઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને એ ભૂલકાઓ પોતે અત્યારે પોતપોતાની રીતે કેવું એક્ટિવિટી કરી રહ્યા છે, એક સમાજની અંદર એવું ભવિષ્યની અંદર કેટલા આગળ વધી શકે છે અત્યારથી ખબર પડે એવું એમને ઓપરેશન બાદ એ બોલતા થયા છે, લખતા થયા છે, વાંચતા થયા છે, સાંભળતા થયા છે અને ખુશીથી પોતાનું જીવન વ્યક્ત કરતા થયા છે. એટલા માટે આજે એમને બધાનું સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવેલો હતો અને સ્ટેજ પરફોર્મન્સમાં એ લોકો ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. આ તબક્કે મને એક વસ્તુ જણાવતા આનંદ થાય છે, કારણ કે આપ સૌના માધ્યમથી સમાજમાં પણ આ મેસેજ જાય, એટલા માટે કે સારા આરોગ્ય કાર્યક્રમ પણ એક ચાલે છે અને આ કાર્યક્રમની અંદર 0-18 વર્ષના બાળકો સુધી બધી જ વસ્તુ મફતની રીતે સરકાર કાર્યક્રમ કરી રહી છે. એટલે કે હૃદયના કોઈને ઓપરેશન કરવાનું હોય, કોઈને વાળ બદલવાનો હોય, લીવર બદલવાનું હોય, કિડની બદલવાની ઇવન થતી હોય, તો 0-18 વર્ષ સુધીના તમામ બાળકો, એ પછી APL કે BPL જોવામાં નથી આવતું, તમામ લોકો જેની ફક્ત ઉંમર 0-18 હોય તેને આવી કોઈ તકલીફ હોય તો ચોક્કસ એમને મફતમાં સારવાર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યારે જે આ હિયરિંગની બાબત છે તો એના માટે કહીએ તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે મશીન હતી
અંદાજે 4-5 લાખનું મશીન આવતું હોય છે. એ મશીન પર બાળકને એક કર્મ સરકાર દ્વારા મફતના આપવામાં આવે છે અને ENT સર્જન્સી દ્વારા ઓપરેશન કરવામાં આવે છે. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર અત્યારે આ વસ્તુ ઉપર દર વર્ષે અંદાજે મોર દેન 500 કેસીસના ઓપરેશન થઈને બાળકોને સાંભળતા કરવા. Yeah.